અયોધ્યામાં ભગવાન શ્રી રામની પૂજા થઈને આવેલા અક્ષત કળશની હાંસોડ તિલેશ્વર મહાદેવ મંદિરે કાર સેવકો દ્વારા પૂજા અર્ચના કરી શોભાયાત્રા કરવામાં આવી હતી. 22 જાન્યુઆરી 2024 સુધી હાંસોડ તાલુકામાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. અયોધ્યામાં તાજેતરમાં બનાવેલું ભવ્ય મંદિરમાં 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં શ્રીરામની મૂર્તિનું સ્થાપન કરવામાં આવનાર છે. એ અંતર્ગત ભગવાન શ્રીરામની પૂજા થઈને આવેલ અક્ષત કળશનું હાંસોડ તિલેશ્વર મહાદેવના મંદિરે શાસ્ત્રોક્ત વિધિ મુજબ તાલુકાના કારસેવકો દ્વારા પૂજા અર્ચના કરી શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ કાર્યક્રમ દ્વારા હાંસોડ તાલુકાના 48 ગામમાં અક્ષત સાથે આમંત્રણ પત્રિકા આપવામાં આવી હતી અને 1 જાન્યુઆરીથી 15 જાન્યુઆરી સુધી 48 ગામોની સમિતિ બનાવવામાં આવનાર છે. તાલુકાના 13,000 જેટલા ઘરોમાં 18 જાન્યુઆરીથી 22 જાન્યુઆરી સુધી 5 દિવસ દીવા પ્રગટાવી દરેક ઘરે રંગોળી પૂરી શોભાયાત્રા રામધૂન અને રામરક્ષા સ્તોત્રનું પારાયણ અને ભજન કીર્તન જેવા ધાર્મિક કાર્યક્રમો કરવામાં આવનાર છે અને 22 જાન્યુઆરીના રોજ મોટાભાગના ગામોમાં અયોધ્યાથી લાઈવ ટેલિકાસ્ટનું આયોજન કરવામાં આવનાર છે. આ પ્રસંગે વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનો અને કાર્યકરો અને તાલુકાના રામભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.